જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. આજે છે દિવાળી, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી. દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિનેશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો દિવાળી છે અને આજે અમારી ઓફિસ ચાલુ છે, તો આપ સૌને મારા અને મારા ફેમિલી વતી સૌને હેપી દિવાળી. મિત્રો, આજે દિવાળી આવી ગઈ છે અને અમારા બ્લોગ ઉપર અમે તમને 10-10 મિનિટ દિવાળીની 20 વર્ષા કહેતી રહેશે. તો મિત્રો, આજે દિવાળીની શુભકામનાઓથી તમે ઠરાઈ જશો, દર 10 મિનિટ પછી વર્ષા તમને હેપી દિવાળી કહેશે. દિવાળી હોય કે ગમે તહેવાર હોય, આપણે તો કામ કરવાનું હોય તો હોય જ. ચલો કામે વળગીએ, કામકાજ કરી લઈએ. અને વિદિશા બેન બનાવે છે અમારા રંગોળી. તો વિદિશા બનાવે છે રંગોળી, છે રામ ભગવાન સીતા મૈયા બનાવ્યા બનાવે છે. જો અમારા વિદિશાએ રંગોળી બનાવી લીધી, રામ ભગવાન અને સીતા મૈયા બનાવ્યા. હેપી દિવાળી. દીવડો પણ બનાવ્યો. મિત્રો, કહેજો કમેન્ટમાં કેવી બનાવી રંગોળી વિદિશાએ. સીતાજીના ચોટલામાં જો ફૂલડા નહીં. અત્યારે બનાવું છું ટોપરા પાક, અને જો બનવા જાય થોડીક જ વાર છે બસ. જો ટોપરા પાક બની થઈ ગયો તૈયાર. આમાં થોડુંક વરખ લગાડ્યું અને હજી લગાડવાનું બાકી છે. અને દિનેશ લગાડે છે વરખ. ટોપરા પાકમાં જો વરખ લાગી ગઈ, અને હવે આમાં પાડવાના છે ચોસલા. ચોસલા પાડવા કોને ગમે મિત્રો? મને તો બહુ જ ગમે. ટોપરા પાક બનીને રેડી. અત્યારે બોબી બનાવી રહી છે પૂરી. બાબા, કેટલી પૂરી બનાવો છો? મેંદાના લોટની છે. પૂરીનો લોટ બાંધી લીધો. આમાં નાખ્યું ખાંડીને જીરું, મરીનો પાવડર, અને સ્વાદ પ્રમાણે નમક અને તેલ અને ઘીનું બંનેનું મોણ નાખ્યું અને લોટ બાંધી લીધો. આ પૂરી વણાઈ ગઈ, અને હવે આમાં જો કટ લગાડી દઈશ. એટલે ફૂલે નહીં, એટલા માટે એક સાથે બધાને. જો અહીંયા પૂરી તરાઈ છે, ને અહીંયા આટલો લોટ બાકી રહ્યો. વણતી એ જાઓ, અને આ પૂરી આટલી તળાઈ ગઈ. જો મિત્રો, આવી બની પૂરી મસ્ત ક્રિસ્પી. બધી પૂરી બની ગઈ, અને હવે જો બનાવું છું શકરપારા. અને અમે નાના હતા ને ત્યારે મમ્મી આવી રીતના શકરપારા બનાવીને આવી રીતના શકરપારા આવી રીતના ઉખેડવાના હોય ને, ત્યાં નાના હતા ને ત્યારે બહુ ઉખેડતા. અત્યારે તો સીધા અને તેલમાં નાખી દઈશ. તો અત્યારે જો મમ્મી બનાવી રહી છે 20 વર્ષનો નાસ્તો. મમ્મા, શું બનાવી રહ્યા છો? જો અત્યારે બનાવું છું શકરપારા.
હેપી દિવાળી બધા છોકરા ફોડે છે અત્યારે ફટાકડા ફોડવાની બહુ મજા આવે પપ્પા ફોડ્યા